પાલીતાણાના ગણેશનગર ખાતે દલિત સમાજના અગ્રણી તેમજ ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયાના 76મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલીતાણા ખાતે યોજાયેલા આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર આરપી ચુડાસામાના હસ્તે નરેશ કનોડિયાના 76મા જન્મદિન નિમિત્તે 76 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. રાખવાનો છે ને? હું ખીમરાજભાઈ લાલજીભાઈ બાબરિયા ભાવનગર જિલ્લા ભાજપાના ઉપાધ્યક્ષ તરીકેની હાલ મારી જવાબદારી છે. અમારા ગુજરાતનું ગૌરવ અને મિલેનિયમ મેગાસ્ટાર ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર નરેશભાઈ કનોડિયાનો આજે 76મા જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના ગણેશનગર ખાતે 76 વૃક્ષરોપણનો કાર્યક્રમ અમે રાખવામાં આવેલો હતો. એમાં અમારા પાલીતાણા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન ભાઈ શ્રી ઓમદેવસિંહ સરવૈયાજી અને પાલીતાણાના ટાઉનના પીઆઈ આરપી સુડાસામા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ સમાજના લોકોએ ભેગા થઈ અને 76 વૃક્ષ માવજત જાતે ઉજેરવાનો આવો સંકલ્પ કર્યો અને આજે આ કાર્યક્રમ સૌ સાથે મળી સંપન્ન કરેલ છે. હું ઓમદેવસિંહ સરવૈયા, નગરપાલિકા ટાઉન પ્લાનિંગના ચેરમેનની જવાબદારી છે. આજે રોજ આપણે ગુજરાતના ગૌરવ એવા અને દલિત સમાજના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી નરેશભાઈ કનોડિયા સાહેબનો 76મો જન્મદિવસ હોય એના અનુસંધાને બધાએ નક્કી કરેલું કે એમના 76 વર્ષ પૂરા થયા તો આપણે 76 વૃક્ષો વાવીએ. એને અનુસંધાને 76 વૃક્ષ વાવવા માટે ઉપસ્થિત અમારી સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ખીમરાજભાઈ તથા ચુડાસમા સાહેબ જે હાલના ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને ગણેશનગર વિસ્તારના તમામ રહીશો સાથે 76 વૃક્ષો વાવી અને દરેક વૃક્ષ સાથે સમાજના લોકોએ એક એક જે કાંઈ વ્યસનને તિલાંજલિ આપી અને ખૂબ સારો પ્રોગ્રામ કરી અને સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે એ બદલ હું ગણેશનગરના દરેક વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું.